हेलो बाळको, आज आपणे पहेला धोरणमां गणित विषयमां पाठ एक सद्य एक आकारोनी जग्या शीखीशुं। सौ पहेला तो गणितनी चोपडीमां गणितनी नोट साथे लईने बेसजो, पेन्सिल जरूर पड़े तो साथे लखता रहेजो, अने जो ड्रॉइंग तरत फावे तो साथे साथे तमने समय आपीश तो तमे ड्रॉइंग पण साथे करशो। तो जो ड्रॉइंग साथे करशो तो तमने समझ सारी पड़शे। अने आना माटे तमारे वर्ग कार्य अने गृह कार्यनी पण नोट जोईशे। जेटलू तमे अहींया ऑनलाइन तमे भण्या एटलू ज एक नोटमां लख्युं, पछीथी तमारे बीजी नोट बनावानी रहेशे। ए गृह कार्य माटे एवुं ज तमारे फरीथी બીજી નોટમાં લખવાનું, જે બે વખત તમે લખશો તો તમને સારી સમજ પડશે। ચલો હવે આકારોની જગ્યા એમાં શું શું આવશે, તો સૌથી પહેલા તો અંદર બહાર, કઈ વસ્તુ અંદર છે ને કઈ વસ્તુ બહાર છે એની સમજ આવશે। તો આપણે અહીંયા એક બોક્સ દોર્યું છે, તમે પહેલા નોટમાં લખશો અંદર બહાર જેમ મેં લખ્યું છે એમ, પછી નાનું બોક્સ બનાવશો। ચલો બનાવ્યું, પછી એની અંદર એક દડો દોર અને બાર પણ એક દડો દોર। તો અંદર આ દડો એ ક્યાં છે, તો બોક્સ ની અંદર છે, તો આપણે એની નીચે લખીશું અંદર। લખ્યું બાળકો, હવે આ દડો ક્યાં છે, તો બોક્સ ની બહાર, તો આપણે બીજા દડામાં નીચે લખીશું બહાર। ખબર પડી ગઈ બધાને અંદર શું અને બહાર શું? તમારી ચોપડીમાં એક વાર્તા આપી છે અંદર બહાર ની, એમાં એક અરબ દોરેલો અરબ છે। જો ચોપડી તમારી પાસે હોય, તમે કદાચ ચોપડી જોયું હોય તો તમને એ પાઠ ખબર પડશે। તો અરબ છે એ ઠંડીમાં ઊંટની સાથે ફરવા નીકળે છે, અને એ ઊંટને લઈને જતો હોય છે, ત્યારે એને રાત્રે રાત પડે છે, એને પછી તંબુ બાંધે છે, તો એ તંબુમાં અરબ બેસે છે। એટલે એ ચિત્રમાં તમે જોજો, છેલ્લું ચિત્ર છે તો પહેલા પાર્ટ પહેલા જ પેજ ઉપર તમારે ચિત્ર છે એમાં એવું છે કે અરબ ક્યાં છે, તો તંબુમાં। તો અંદરની સમજ આવી ગઈ। પછી ઊંટ શું કરે છે, એને ઠંડી લાગે છે, એટલે ઊંટ એવું કહે છે અરબને કે મને ઠંડી લાગે છે, મારું મોં અંદર રાખું, તો કે હા। પછી ધીમે ધીમે કે મારા પગ અંદર લઉં, તો કે હા, પણ તંબુ નાનો હતો એટલે તંબુમાં બે માણસ સમાય એમ નહોતા, એટલે શું કર્યું, અરબ હતો એ બહાર નીકળી ગયો અને ઠંડી લાગતી હતી એટલે તંબુની અંદર ઊંટને બેસાડી દીધો। એટલે બીજા પેજ ઉપર છેલ્લા ચિત્રમાં શું છે, ઊંટ અંદર છે અને અરબ ક્યાં છે, બહાર। તો એ પાઠ વાંચજો એટલે તમને સમજ પડી જશે કે અંદર શું અને બહાર શું, અંદર કોને કહેવાય બહાર કોને કહેવાય। ચલો ખબર પડી ગઈ અંદર બહાર ની। હવે બીજું, હવે તમારી નોટમાં તમે લખશો નાનું મોટું, તો તમને ખબર હોવી જોઈએ કે કોને નાનું કહેવાય કોને મોટું કહેવાય। તો આપણે અહીંયા પતંગ દોરી છે, જો તમને ફાવે તો હું સમય આપું છું, તમે પતંગ દોરી શકો। અત્યારે જેવી આવડેવી દોરી દેજો, પછી ગૃહ કાર્ય કરવા બેસો ત્યારે વ્યવસ્થિત દોરજો। ચલો બે પતંગ દેખાય છે, તો બંને પતંગમાં કઈ નાની પતંગ અને કઈ મોટી પતંગ? તો જે પહેલી પતંગ દોરી છે એ પતંગ કેવી કહેવાશે, તો નાની। આ પતંગ કરતા કેવી છે, નાની। ચલો હવે બીજી પતંગ દોરી છે, તો એ પતંગ પહેલી પતંગ કરતા કેવી છે, તો મોટી। ખબર પડી ગઈ બધાને કે નાનું કોને કહેવાય મોટું કોને કહેવાય?
लखी दीधु। चलो हवे आगळ नाना मोटा में सौथी नानू अने सौथी मोटू। सौथी नानू कोने कहेवाय, सौथी मोटू कोने कहेवाय? तो तमारी पासे अहींया त्रण चित्र छे। चलो पहला लखी दो सौथी नानू सौथी मोटू नोट में। પછી પરીક્ષામાં આવશે તો નાનું કોણ, સૌથી નાનું કોણ કહેવાય, સૌથી મોટું કોને કહેવાય? તો ત્રણ ચિત્ર આપેલા હશે, કુંડામાં છોડ દોરેલા છે, એમાંથી ત્રણેય ચિત્રનું બરાબર અવલોકન કરો, જુઓ સૌથી મોટું કયું છે અને સૌથી નાનું કયું છે। તો સૌથી મોટું ચિત્ર હોય ત્યાં સાચાને નિશાની કરવાની રહેશે। તો તમે જોઈ શકો છો તો પહેલા કુંડામાં, પહેલા કુંડાનો છોડ છે એ સૌથી મોટો છે, એટલે સૌથી મોટું છે તે આપણે સાચું કરીશું, અને સૌથી નાનો છોડ છેલ્લે છે તો ત્યાં ચોકડી કરીશું। પરીક્ષામાં સૂચના આવશે, દરેકની સૂચના માત્ર આવડવી જોઈએ। હવે પહેલા ધોરણમાં આવ્યા છો એટલે સૂચના પણ આવડવી જોઈએ અને માત્ર પણ આવડવું જોઈએ। જો માત્ર નહીં આવડે તો તમને આવડશે નહીં। તો સૂચના આવશે કે સૌથી નાની મોટી સંખ્યા ઉપર સાચું કરો, સૌથી નાની સંખ્યા ઉપર ખોટું કરો। તો અત્યારે હાલની સમજ પૂરતા તમને ખબર પડી ગઈ ને કે સૌથી મોટી, સૌથી મોટો છોડ કયો છે અને સૌથી નાનો છોડ કયો છે, પડી ગઈ ખબર? અહીંયા જુઓ, હવે આપણે શીખીશું ઉપર નીચે। તો આમાં ત્રણ ગળા દોરેલા છે, પહેલા તો તમે લખી દીધું તમારી નોટમાં ઉપર નીચે લખી દીધું, ચલો લખો। તો હવે ત્રણ ઘડા દોર્યા છે, તો ત્રણમાં કયો ઘડો ઉપર છે ને કયો નીચે છે? તો જે ઘડો ઉપર હોય ત્યાં સાચું કરો અને જે ઘડો નીચે હોય ત્યાં ખોટાની નિશાની કરો। ચલો આવડશે જાતે કે હું કરું? સૌથી ઉપર હોય ત્યાં સાચું કરો અને સૌથી નીચે છે ત્યાં ખોટું કરો। આ પહેલો ઘડો શું કહેવાય? સૌથી ઉપર, અને નીચેનો ઘડો શું કહેવાય? સૌથી નીચે, એટલે ત્યાં ચોકડી કરો। ચલો ઉપર નીચેની સમજ આવી ગઈ। હવે આગળ નજીક દૂર, તો કઈ વસ્તુ નજીક અને કઈ વસ્તુ દૂર એની સમજ અહીંયા જોઈશું। તો ચલો અહીંયા એક ઝૂંપડી દોરી છે, ઝુંપડીથી બે પક્ષી છે, તો બે પક્ષીમાં કયું નજીક પક્ષી છે અને કયું દૂર છે? તો જે પક્ષી નજીક છે ત્યાં આપણે શું કરીશું? સાચું, અને જે પક્ષી દૂર છે એના ખાનામાં શું કરીશું? ખોટું, પડી ખબર? તો ઝુંપડીથી નજીક પહેલું પક્ષી છે એટલે ત્યાં આપણે કરીશું સાચું, અને આ બીજું પક્ષી ઝુંપડીથી કેવું કહેવાશે? દૂર, તો દૂર હશે તો ખોટું, પડી ગઈ સમજ? હવે આગળ જોઈશું, નજીક દૂરની સમજ પડી, પણ હવે સૌથી નજીક અને સૌથી દૂર એ સમજવાનું છે। તો તમારે ત્રણ ચિત્ર દોરેલા છે, ત્રણ ઝાડ દોરે છે, એ ત્રણ ઝાડ અને એક પક્ષી દેખાય છે, તો આ પક્ષીથી કયું ઝાડ સૌથી નજીક છે અને કયું ઝાડ સૌથી દૂર છે એ નક્કી કરો। ચલો આ ઝાડ કેવું છે પક્ષીથી? પહેલું ઝાડ કેવું છે પક્ષીથી? દૂર છે, દૂર છે ને? તો દૂર હોય તો શું કરવાનું? ચોકડી, અને આ ત્રીજા નંબરનું ઝાડ છે જે પક્ષીથી નજીક છે, તો સૌથી નજીક હોય તો એના ખાનામાં સજ્જન, પડી ગઈ ખબર? ચલો